निर्माण, हम है ऋषियों की संतान, लक्ष्य हमारा युग निर्माण, हम है ऋषियों की संतान, लक्ष्य हमारा युग निर्माण, लक्ष्य हमारा युग निर्माण, हे हमारा युग निर्माण, लक्ष्य हमारा युग निर्माण, हे हमारा युग निर्माण, यही हम। नमस्कार मित्रों, ऋषि चिंतन चैनल में आपनो हार्दिक स्वागत करे छे। गुरुदेव ની પ્રેરણા સંકલન સંપાદન દ્વારકા પ્રસાદ ચેતન્ય ના સ્વમુખે થી લખાયેલ કેટલાક અંશો આપની સમક્ષ રજૂ કર્યો છું। નમસ્કાર મિત્રો, ઋષિ ચિંતન ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે। પાવના શરીર જ સાચું શરીર, મારી પાસે એવા ઘણા જિજ્ઞાસુ આવે છે જેમના મનમાં એક પ્રશ્ન નિરંતર ગુંભળાતો રહે છે કે અનેક લોકો ગુરુદેવ ના પ્રત્યક્ષ સંપર્કમાં આવ્યા હતા, તેમનામાંથી કોઈ ખાલી હાથે પાછા ગયા નહોતા, પરંતુ જેમને વિશેષ કૃપા મળી હોય એવા ભાગ્યશાળી લોકોની સંખ્યા બહુ ઓછી છે। એવું સાથી ગુરુદેવની કૃપા મેળવવાની પાત્રતા કઈ છે? મારી પાસે તો એનો કોઈ જવાબ નહોતો, પરંતુ ગુરુદેવ આ વિશે 1966 ના જુલાઈ ના અખંડ જ્યોતિમાં પેજ નંબર 42 ઉપર તેનું સમાધાન આપ્યું છે। બીજાઓની જેમ મારા પણ બે શરીર છે, એક હાડ માસનું અને બીજું વિચારણાનું તેમજ ભાવનાઓનું। હાડ માસ સાથે પરિચય રાખનારો કરોડો લોકો છે, લાખો એવા પણ છે જેમણે કોઈ હેતુથી મારી સાથે ક્યારેય સંપર્ક કરવો પડ્યો છે। મારી તપસ્યાને હું નિરંતર એક સરળ હૃદય વ્યક્તિની જેમ વહેંચતો રહ્યો છું। વિભિન્ન પ્રકારની મુશ્કેલીઓમાં ગૂંચવાયેલા લોકો કોઈ કળણમાંથી નીકળવા માટે મારી સહાયતા પ્રાપ્ત કરવા આવતા રહે છે। મારા સામર્થ્ય પ્રમાણે એમનો ભાર હળવો કરવામાં હું કોઈ ખંજુસાય કરતો નથી। આ સંદર્ભમાં અનેક વ્યક્તિઓએ મારો સંપર્ક કરે છે અને પ્રયોજન પૂરું થાય એટલે મોહ ભેળવી લે છે। કેટલી વ્યક્તિઓ સાહિત્યથી પ્રભાવિત થઈ અને પૂછપરછ અને શંકાનું સમાધાન કરવા માટે, કેટલાય આધ્યાત્મિક સાધનોનું ગૂઢ રહસ્ય જાણવા માટે તો ઘણા એકબીજા હેતુથી આવે છે। એમની સામ્યક સેવા કરી દેવાથી મારું કર્તવ્ય પૂરું થઈ જાય છે। એમના વિશે હું ન વધારે વિચારું છું કે ન એમની ફરિયાદ કે ચિંતા કરું છું। મારા મનમાં એવા લોકો માટે ભાવનાઓ ઉભરાય છે જેમની પહોંચ મારા અંતકરણ તેમજ ભાવના સ્તર સુધી છે। ભાવના શરીર જ વાસ્તવિક શરીર હોય છે। આપણે શરીરથી જે કંઈ છીએ એના કરતા ભાવનાઓની દ્રષ્ટિ ક્યાંય વધારે છીએ। આપણે શરીરથી કોઈનું જેટલું ભલું કરી શકીએ છીએ તેના કરતા આપણી ભાવનાઓ તથા વિચારોનું અનુદાન આપીને ઘણો વધારે લાભ પહોંચાડી શકીએ છીએ। જેઓ ભાવનાત્મક દ્રષ્ટિથી મારી નજીક છે તેઓ જ અનુદાન મેળવી શકે છે। જેમને મારા વિચારો સાથે પ્રેમ છે, જેમણે મારી વિચારણા ભાવનાઓ તેમજ અંતકરણનો સ્પર્શ કરવાનો અભિરુચિ છે, એમના વિશે જ કહી શકાય કે તેઓ તાત્વિક રીતે મારા નજીકના સ્વજન છે। એમના વિશે જ મારે વિશેષ વિચારવાનું છે અને કંઈક વિશેષ કરવાનું છે। હવે જવાબદારી આપણા પક્ષે છે કે આપણે ગુરુદેવની સાથે કયા રૂપમાં જોડાવા ઈચ્છીએ છીએ। જો આપણે તેમની નિકટના સ્વજન બનીને કંઈક મેળવવા ઈચ્છતા હોઈએ તો આપણે તેમની સાથે ભાવનાત્મક રૂપે જોડાવું પડશે અને એમના વિચારોને અનુરૂપ જીવન જીવી નિષ્ઠાપૂર્વક કાર્ય કરવું પડશે। એના વગર કોઈ મોટી આશા રાખી તે સેક્સલીના સપના જોવા જેવું ગણાશે। જય ગુરુદેવ, ગાયત્રી શક્તિપીઠ આપનો હાર્દિક સ્વાગત કરે છે। જે ધર્મ બીજા ધર્મનો વિરોધી હોય તે સાચો ધર્મ નથી, કુધર્મ છે। જે કોઈનો વિરોધ નથી કરતો તે સાચો ધર્મ કહેવાય। મહાભારત મન પર્વ 131 11